હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન હું તમારા માટે એક ઇન્સ્ટન્ટ રેસિપી લઈને આવી છું જે નાના મોટા દરેકને પસંદ પડે એવી છે મેગી છે એ તમે જાણો છો કે નાના મોટા બધાને ભાવે છે અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને પકોડા પણ એવી વસ્તુ છે જે દરેકને પસંદ પડે છે આ બંનેના કોમ્બિનેશન સાથે એક ઇન્સ્ટન્ટ રેસિપી તૈયાર થવાની છે જે છે મેગીના ભજીયા જે ખૂબ દસ મિનિટમાં જ તૈયાર થાય છે અને ખૂબ ટેસ્ટી બને છે તમે જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો સાઈડમાં ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા લઈએ એમાં હાફ કપ જેટલું પાણી લેવાનું વધારે પાણી નહીં લેવાનું કારણ કે મેગીને ઓવર નથી કરવાની આના ભજીયા બનાવવાના છે એટલે કચાસ પડતી રાખવાની છે અહીંયા નાનું પેકેટ મેં મેગીનું લીધું છે એટલે હાફ કપ જેટલું પાણી લીધું છે પાણી ઉકળે એટલે મેગીના હાથેથી જ ટુકડા કરી એડ કરી લઈએ એની સાથે મસાલો આવે છે એ પણ મિક્સ કરી લઈએ સ્પૂનની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે સિત્તેરથી એંસી ટકા જેટલી કૂક કરી લેવાની છે થોડી કચાસ પડતી તૈયાર થાય છે મેગી અહીંયા પાણી બધું જ એબ્ઝોર્બ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ આ રીતની મેગી તૈયાર થાય છે હવે મેગીને સાઈડમાં ઠંડી થવા દઈએ સાઈડમાં એક બટાકું છોલી છીણીને મેં પાણીમાં નાખીને લીધું છે એટલે સ્ટાર્ચ બધો નીકળી જાય એક કેપ્સિકમ એક ગાજર અને ડુંગળી અને થોડી કોથમીરને ઝીણી સમારીને મેં લીધા છે એક મિક્સિંગ બાઉલમાં આપણે બટાકાનું છીણ લઈ લઈએ પાણીમાંથી કાઢીને અને ગાજર કેપ્સિકમ ડુંગળી અને કોથમીરને એડ કરી લઈએ અહીંયા તમને તમારા ગમતા વેજીસ લઈ શકો છો હવે એની અંદર આપણે મેગી જે સાઈડમાં રાખી છે ઠંડી થઈ એ લઈ લઈએ મેગી ઠંડી થઈ ગઈ હતી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લેવાનો આની જગ્યાએ કોર્નફ્લોર અથવા સોજીનો લોટ સોજી પણ લઈ શકો છો ત્રણ ટેબલ સ્પૂન બેસન લેવાનું છે મેગી મસાલા સાઈડમાં હું લઈ રહી છું અહીંયા મેગી મસાલા મેં સાઈડમાં જે આવે છે પેકેટ નાનું પેકેટ મળે છે એ લઈ રહી છું એની જગ્યાએ તમે ગરમ મસાલો પણ લઈ શકો છો અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું લેવાનું છે હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર હવે સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ હાલ પાણી એડ નથી કરી રહી હવે થોડું થોડું પાણી એડ કરતાં જઈએ બેટર તૈયાર કરતા જઈએ અહીંયા છથી સાત ટેબલ સ્પૂન જેટલું મારે પાણી જોયું છે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ભજીયાને ઉતારી લઈએ આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે ભજીયાનો કોઈ સેપ પ્રોપર આપવું એવું જરૂરી નથી આ રીતે રેન્ડમલી તૈયાર કરી શકો છો બધા ભજીયાને આ રીતે ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળી લેવાના છે ભજીયાને સાઈડ ફેરવી અને ક્રિસ્પી એવા તળી લઈશું હવે ભજીયાને આપણે કાઢી લઈએ કિચન પેપર ઉપર બીજા ભજીયા પણ હું સેમ રીતે તળી લઈશ ભજીયા તળાઈ ગયા છે હવે સર્વ કરી લઈએ ભજીયાને અહીંયા હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું અને આની ઉપર તમે તમને ગમે તો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો ભજીયા ઉપર અને એની અંદર બેટરમાં નાખવું હોય તો આ પણ નાખી શકાય છે પણ આપણે જરૂર નથી પડી કારણ કે એકદમ ટેસ્ટી એવા તૈયાર થાય છે તમે જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો બાય સી યુ નેક્સ્ટ ટાઈમ